ગુડ મોર્નિંગ ડેઆર સ્ટુડન્ટ આજે આપણે ગધ્ય પાંચ એક મુલાકાત તેની ચર્ચા કરીશું જેનો સાહિત્ય પ્રકાર છે અહેવાલ વિદ્યાર્થી મિત્રો તમને એવું થતું હશે કે અહેવાલ એટલે શું તો ટૂંકમાં કહીએ તો આપણે કોઈ જગ્યાએ ગયા હોઈએ અથવા કોઈ સ્થળની મુલાકાત લીધી હોય વિદ્યાર્થી મિત્રો તમે ક્યાંક ને ક્યાંક પ્રવાસે ગયા હોય અથવા કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હોય તો તેના વિશે જે લખવાનું હોય અથવા તો માહિતી આપવાની હોય તેને અહેવાલ કહેવાય છે અહેવાલ હંમેશા ભૂતકાળમાં લખાશે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ પાઠની ચર્ચા કરીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે એમાં એવી જ વાત પણ કરવામાં આવે છે કે અમે અહીં ગયા હતા આ જોયું હતું તેમ કર્યું હતું તેવું બધું આપણને જોવા મળશે અહેવાલ ક્યારે પણ ભવિષ્યકાળ કે વર્તમાન કાળમાં લખાશે નહીં વિદ્યાર્થી મિત્રો એક મુલાકાત પાઠમાં વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર અને વિધાનસભા વિધાનસભાગૃહની લીધેલી મુલાકાતનું વર્ણન કરવામાં આવ્યું છે ગાંધીનગર શહેરની રચના ત્યાં આવેલું વિધાનસભા ગૃહ એમાં પ્રવેશવા માટેની જરૂરી કાર્યવાહી ગૃહની બેઠક વ્યવસ્થા અને ગૃહમાં ચાલતી કાર્ય પદ્ધતિ વગેરે જોઈને વિદ્યાર્થીઓ રોમાંચિત અને પ્રસન્ન થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ છે કે જે સંકલિત એટલે કે સુગ્રથિત એને કહેવાય તો આ પાઠ વિશે આપણે આગળ ચર્ચા કરીશું તો દરેક વિદ્યાર્થીઓ એમાં ધ્યાન આપશે વિદ્યાર્થી મિત્રો આ જે બાળકો છે એમને એમની શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું હતું એની વાત કરવામાં આવી છે એટલે કે નિશ્ચિત કરેલા સમયે બસમાં બેસીને એ લોકો ગાંધીનગર આવ્યા હતા રસ્તામાં એમના શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી અને કીધું કે ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું એટલે કે શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે કે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે શરૂઆતમાં ગુજરાત રાજ્યનું પાટનગર અમદાવાદ હતું ઈસવીસન ઓગણીસો સાહીઠની ઓગણીસમી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં સ્મૃતિ એટલે કે યાદમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો એટલે કે ત્યાર પછી અમદાવાદ હતું પહેલાં પાટનગર પણ પછી એનાથી થોડેક દૂર જે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી હતા એમની યાદમાં આ ગાંધીનગર શહેર વિકસાવવાનો કે નિર્ણય કર્યો અને એ પછી ગણતરીના વર્ષોમાં જ આ ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું હવે વિદ્યાર્થી મિત્રો અહીં ગાંધીનગરના જે રસ્તાઓ છે અને માર્ગો એની ચર્ચા કરવામાં આવી છે ગાંધીનગરની જે રચના છે એ વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે આ જે નગર છે એ કુલ ત્રીસ સેક્ટરમાં વિભાજિત છે ત્યાંના રસ્તાઓ કે જે પહોળા અને સ્વચ્છ છે તેમજ ક ખ ગ છ અને જ સુંધી એન કક્કાવારી પ્રમાણેના સાત મુખ્ય આડા માર્ગો છે જ્યારે જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઊભા કુલ આઠ માર્ગો છે આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડી દેવામાં આવ્યા છે ફૂલો અને વૃક્ષોનો આ નગર કહેવાય છે વિદ્યાર્થીઓને શિક્ષકે એમ પણ જણાવ્યું કે આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે હરિયાળુ નગર લીલો છમનગર પ્રકૃતિની ગોદમાં રમતું નગર શાંત સુંદર અને ભવ્ય તમે બધાએ ક્યારેક તો ગાંધીનગરની મુલાકાત લીધી જ હશે વિદ્યાર્થી મિત્રો તમે ક્યારેક ને ક્યારેક તમે ગાંધીનગર તો ગયા જ હશો એટલે તમે જોયું હશે કે ગાંધીનગર કેવું છે અહીં ચિત્રમાં જે ગાંધીનગરમાં આવેલું જે વિધાનસભા ગૃહ છે કે જેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે એનું ચિત્ર અહીં દર્શાવવામાં આવ્યું છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ ચર્ચા કરીએ કે દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ નાગરિકો અને વ્યાવસાયિકોનું આ નગર છે જાણે ત્રિવેણી સંગમ જ રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી આ ગાંધીનગર ધમધમી રહ્યું છે વિદ્યાર્થીઓની બસ જ રોડ પરથી પસાર થઈ રહી હતી ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ જોવા માટે એ ખૂબ જ રોમાંચિત હતા રોમાંચિત એટલે કે પ્રસન્ન અને ખુશ હતા બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી અને બધા વિદ્યાર્થીઓ વારાફરથી નીચે ઉતરે છે વાહ કેવું ભવ્ય ભવન પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું એટલે કે પ્રકૃતિ નામની એક છોકરી છે વિદ્યાર્થીની છે એ બોલી ઉઠે છે વાહ કેવું ભવ્ય ભવન ખરેખર ભવ્ય અને રમણીય એની વાતમાં મેં સુર પુરાવ્યો એટલે કે એક બીજો વિદ્યાર્થી છે એ એની વાતમાં સુર પુરાવે છે સુર પુરાવો એટલે કે હામાં હા કહેવી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો તમારા એમસીક્યુમાં અને એક એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાય છે એમના આચાર્યશ્રી દ્વારા એટલે કે આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી લઈ લેવામાં આવી હતી કારણ કે ત્યાં પરવાનગી લેવી પડે છે અને ત્યારબાદ જ્યારે પરમિશન મળે છે જે તારીખ મળે છે એ તારીખે વિદ્યાર્થીઓને વિધાનસભા ગૃહની મુલાકાતે લઈ જવામાં આવે છે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે જરૂરી ગેટપાસ મેળવ્યા મેળવવામાં પણ આવે છે એટલે કે દરેક વિદ્યાર્થીઓને ગેટપાસ પણ આપવામાં આવે છે ત્યાં જ મેટલ ડિરેક્ટર દ્વારા વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવે છે મેટલ ડિરેક્ટર એટલે કે શરીરમાં કે બેગમાં છુપાયેલી પ્રતિબંધિત વસ્તુને શોધી કાઢવાનું સાધન વિદ્યાર્થી મિત્રો તમે ક્યારેક મોલમાં થિયેટરમાં કે ક્યાંય બી આપણે જઈએ તો આ મેટલ ડિરેક્ટર દ્વારા એમ કે ચેક કરવામાં આવે છે રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો એટલે કે ત્યાં સૌથી વધારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો અરે પેલી સીડી તો જુઓ એ સાથે જ અમારી બધાની નજર સીડી પર સ્થિર થઈ એટલે કે અક્ષય નામનો વિદ્યાર્થી એ સીડી જોઈને બોલી ઉઠે છે એમ કે પેલી સીડી તો જુઓ કે કેવી છે અને બધા વિદ્યાર્થીઓ એ તરફ જોવા લાગે છે બધા એ સીડી પર ચડવા પણ અધીરા બન્યા છે એટલે કે એ સીડી એવી હતી કે એસ્કેલેટરના જે પહેલાં પગથિયે ઊભા રહેવાની સાથે જ પળવરમાં પ્રથમ માળે પહોંચી ગયા હતા એસ્કેલેટર એટલે કે લિફ્ટની જેમ વ્યક્તિઓને ઉપર નીચે લઈ જતી સરકતી સીડી આના સિવાય તમે વિદ્યાર્થી મિત્રો મોલમાં જાઓ છો ત્યાં પણ આવી એસ્કેલેટર પગથિયાં હોય છે ત્યાંથી વિદ્યાર્થીઓ વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો અને ત્યાં પણ એમની જરૂરી તપાસ કરવામાં આવી એટલે કે વિધાનસભા ગૃહમાં જે ગેલેરી આવે છે એ ગેલેરી એટલે કે જે સૌથી ઉપરની બાજુમાં જે વિદ્યાર્થીઓને બે બેસવાની જે વ્યવસ્થા કરવામાં આવી હોય છે ત્યાં દરેક વિદ્યાર્થીઓને જરૂરી તપાસ કરીને બેસાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ જે ચિત્ર છે એ વિધાનસભા ગૃહનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે હવે અંદર પ્રવેશતા જ એમના શિક્ષકશ્રીએ વધુ સમજાવતા કહ્યું કે આ વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે ધારો એટલે કે કાયદો ઘડતી સભા તે વિધાનસભા વિધાનસભાના અધ્યક્ષની બેઠક સૌથી ઊંચી હોય છે એટલે કે વિધાનસભામાં જે અધ્યક્ષ હોય છે એમની બેઠક બધા કરતાં અલગ ઊંચી રાખવામાં આવતી હોય છે રાજ્યના જે ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે સમાચારમાં જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વિધાનસભામાં જે ચર્ચાઓ ચાલતી હોય છે અને એમાં અધ્યક્ષ જે ઉપર એમની બેઠક સૌથી ઊંચે હોય છે રાજ્યના જે ચૂંટાયેલા વિધાનસભ્યો મંત્રીઓ એમની બેઠક થોડી નીચે રાખવામાં આવે છે અને વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડતી હોય છે એટલે કે કંઈ પણ અવાજ કરવાની મનાય છે અક્ષય કંઈક બોલવા લાગ્યું એ જોઈને ત્યાંના સુરક્ષા કર્મીએ એને સંકેતથી શાંત કર્યું એટલે જે અક્ષય નામનો વિદ્યાર્થી છે એ ચૂપ નહીં નહીં રહી શકતો તો એ વાતો કરતો હતો તો એને તરત ત્યાંના જે સુરક્ષા કર્મી હતા એ તરત એને ઈશારાથી એટલે કે ઈશારો કરીને શાંત રહેવાનું કહે છે બધા જ વિદ્યાર્થીઓએ અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હતું મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી જેમાં બેસીને ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકાય એટલે કે દરેક વિદ્યાર્થીઓ એનાથી પણ માહિતગાર થાય કે આપણું જે ગુજરાત રાજ્ય કે જેમાં ધારા એટલે કે કાયદાઓ ઘડાય છે અને એમની અંદર જે મહત્વની બધી ચર્ચાઓ કરવામાં આવે છે એ વિદ્યાર્થીઓને માહિતી મળે એટલા માટે એમને મુલાકાત ગોઠવવામાં આવી હતી જેમ બીજા બાળકો પણ મુલાકાત લેવા ત્યાં આવ્યા હતા બીજી બધી શાળાના વિદ્યાર્થીઓ પણ આવી રીતે વિધાનસભાની મુલાકાત લેવા ત્યાં આવ્યા હતા વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો જે હતા એ પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષને સંબોધીને જવાબ આપતા હતા ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને વિદ્યાર્થીઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને વિધાનસભાની જે કાર્યવાહી નિહાળીને એ લોકો જ્યારે બહાર નીકળ્યા એ પછી શિક્ષકશ્રીએ વિવિધ જે ત્યાં બેસતા મંત્રીઓ છે સચિવશ્રીઓ છે એમના કાર્યાલયો બતાવ્યા અને એનાથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા આ કાર્યાલયો જે વિવિધ બ્લોકમાં પણ વહેંચાયેલા હતા જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી એમ કે જે વિદ્યાર્થીઓ છે એમની પ્રસન્નતાનો કોઈ પાર રહ્યો ન હતો કારણ કે તમે આવી રીતે જે વિધાનસભા ગૃહની મુલાકાત છે એ તો તમે શાળામાંથી જાઓ અને એ શાળામાંથી જે મુલાકાત હોય અને એમાં તમને જે બધું જાણવા મળે છે એમાંથી ઘણી બધી માહિતી પણ વિદ્યાર્થીઓને મળે છે ત્યાર પછી શિક્ષકશ્રીએ એમ કે વિદ્યાર્થીઓને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ જાય છે એટલે કે અલ્પાહાર એટલે કે નાસ્તો કરવા માટે કેન્ટીનમાં લઈ જાય છે જેથી એમનો આનંદ બેવડાયો અને ત્યાંથી વિદ્યાર્થીઓ બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા વાગોળતા એટલે યાદ કરતાં કરતાં ઘરે પાછા ફર્યા વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ પાઠમાં સમજ પડી હશે જો હજુ પણ સમજણ ના પડી હોય તો ફરી આ વિડીયો જોજો એટલે ખ્યાલ આવી જશે Thank you.